કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ખુશ્બુ પટેલ કૌતિલ્ય એકેડેમી સુરતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્ક્રીન પર તમને ભારત માતાનું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે અને એની પંક્તિ એ તમારે યાદ રાખવાની છે. પંક્તિ શું છે? ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ તમોને વંદન સ્વીકારજો અમારા. પ્રખ્યાત પંક્તિના રચયિતા એવા કવિ શ્રી કાંડ, કોની પંક્તિ છે આ? કાંટની, બરાબર. તો આજે આપણે કવિશ્રી કાંટ વિશે માહિતી મેળવવાની છે. મિત્રો, મોસ્ટ આઈએમપી એવા સાહિત્યકારોમાં ના એક છે. કોણ? કાંટ. જો પરીક્ષામાં તમને કોઈ પ્રશ્ન પૂછાય, કાંટ વિશે જો કોઈ પ્રશ્ન પૂછાય ને, તો તમે આમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે જ, બરાબર. તો ધ્યાનથી તમે જોજો. કોની? કાંટની. કાંટ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો એમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. કાંટનું પૂરું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. આ તમારે યાદ રાખવાનું છે. એમનો જન્મ 1867 ચાવડમાં થયો છે. જન્મ ક્યાં થયો છે? ચાવડમાં. ચાવડ ક્યાં આવ્યું છે? અમરેલીમાં. મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કાંટનો જન્મ ક્યાં થયો હતો? તો ચાવડમાં, બરાબર. એટલે આપણે યાદ રાખવાનું છે. અને ચાવડ ક્યાં આવેલું છે? અમરેલીમાં આવેલું છે. ઉપનામ, ઉપનામ છે કાંટ. મધુર ઉર્મી કાવ્યના સર્જક અને ખંડ કાવ્યના જનક, આ એમના ઉપનામો છે. એમાંથી કાંટ પૂછાઈ ગયેલું છે. મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખવાનું છે. કાંટ ઉપનામ કોનું છે? તો મણિશંકર રત્નજી ભટ્ટનું, બરાબર. અને ખંડ કાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કાંટને. આ બે ઉપનામ આપણે યાદ રાખવાના છે, કાંટ અને ખંડ કાવ્યના જનક એટલે કે પિતા, મધુર ઉર્મી કાવ્યના સર્જક. 1903 કલાપીના મૃત્યુ બાદ કેકારવનું પ્રકાશન કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે કલાપીનો કેકારવ કોની છે કૃતિ? તો કલાપી. કલાપી નામ અંદર આવી જાય છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એની કૃતિ છે કલાપીનો કેકારવ, બરાબર. પરંતુ કલાપીનો કેકારવ જે કૃતિ જે હતી ને, એ એમનું અવસાન થઈ જાય છે એટલે એનું પ્રકાશન નહીં થયું હતું. કલાપીના અવસાન બાદ કોણે કર્યું હતું? કાંટે એમનું પ્રકાશન કર્યું હતું. જો કલાપીના મૃત્યુ બાદ કેકારવનું પ્રકાશન કર્યું હતું એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કલાપીનો જે કેકારવ જે છે એ કૃતિનું પ્રકાશન કોણે કર્યું હતું? તો કવિશ્રી કાંટે કર્યું હતું, બરાબર. કાંટ નામ આપણે યાદ રાખવાનું છે. લખવાની શરૂઆત, કાંટે જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મારી કિસ્સે કાવ્ય દ્વારા લખવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ એમણે કયું કાવ્ય લખ્યું હતું? તો મારી કિસ્સે દ્વારા કાંટે લખવાની શરૂઆત કરી હતી. હિન્દુ ધર્મ ત્યજીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. પોતે હિન્દુ હતા પરંતુ પોતાના ધર્મને ત્યાગ કર્યો હતો અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા સાહિત્યકાર પોતે હિન્દુ હતા અને હિન્દુ ધર્મ ત્યજીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો? તો આપણે નામ યાદ રાખીશું કાંટ, બરાબર. શું નામ યાદ રાખીશું? કાંટ. તેમણે કાંટ ઉપનામે વસંત વિજય અને ચક્રવાક મિથુન જેવા ખંડ કાવ્યો લખ્યા હતા. જો મિત્રો, વસંત વિજય અને ચક્રવાક મિથુન ખંડ કાવ્યના જનક કોણ છે? તો કવિ કાંટ, બરાબર. અને એમણે કયા ખંડ કાવ્ય લખ્યા હતા? તો વસંત વિજય અને ચક્રવાક મિથુન. અને કયા ઉપનામથી લખ્યા હતા? તો કાંટ ઉપનામથી. બધું યાદ રાખવાનું છે મિત્રો તમારે. પૂર્વલાપ તેનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે, તે તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો. જુઓ મિત્રો, પૂર્વલાપ જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે પૂર્વલાપ કાવ્ય સંગ્રહ કોનો છે? તો કાંટનો છે. અને એની વિશેષતા શું છે કે જે દિવસે એમનું મૃત્યુ થયું ને, એ દિવસે પૂર્વલાપને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પૂર્વલાપ, બરાબર, એમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો. કાંટના મૃત્યુ જે દિવસે થયો ને, તે દિવસે પૂર્વલાપનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આથી દેહ સ્વરૂપે વિલય પામીને તેઓ પૂર્વલાપથી અક્ષર સ્વરૂપે અમર થયા. પૂર્વલાપ જે કાવ્ય સંગ્રહ છે એમના મૃત્યુના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એટલે શું કીધું કે દેહથી એટલે શરીરથી તો તેઓ મૃત્યુ પામ્યા, પરંતુ પોતાનો કાવ્ય સંગ્રહ પૂર્વલાપના કારણે પોતે અક્ષર સ્વરૂપે અમર થયા. દેહથી મૃત્યુ પામ્યા પરંતુ પૂર્વલાપથી તેઓ અમર થઈ ગયા. કોણ? કવિશ્રી કાંટ. ટ્રિક છે મિત્રો, એમની કૃતિ યાદ રાખવા માટે એક ટ્રિક બનાવી છે. એ ટ્રિક તમે 2-3 વખત વાંચજો એટલે તમને પરીક્ષામાં પૂછાવા લાયક જે કોઈ કૃતિઓ જે છે એ તમે સહેલાઈથી યાદ કરી શકશો, બરાબર. તો ટ્રિક શું છે કે મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંટ, મણિશંકર રત્નજી ભટ્ટ મારી કિસ્તીમાં બેસી વસંત વિજય અને ચક્રવાક મિથુનનો પૂર્વલાપ કર્યો. ફરી સાંભળો, મણિશંકર રત્નજી ભટ્ટે મારી કિસ્તીમાં બેસી વસંત વિજય અને ચક્રવાક મિથુનનો પૂર્વલાપ કર્યો. ત્યારે રમા, શશી, દેવ્યાની, મંથરાણી અતિજ્ઞાન થતા. કોને કોને અતિજ્ઞાન થયું? તો રમા, શશી, દેવ્યાની અને મંથરાણી અતિજ્ઞાન થતા હિન્દુ માતાને સંબોધન કરી અંતિમ પ્રાર્થના કરી.
સરસ મજાની ટ્રિક છે મિત્રો, આ ટ્રિક તમે 2-3 વખત સાંભળજો એટલે તમે યાદ રહી જશે બરાબર, અને તમે એમની કૃતિ સહેલાઈથી યાદ રાખી શકશો. એક વખત જોઈ લઈએ કે મણિશંકર રત્નજી ભટ્ટે મણિ કિસ્તીમાં બેસી વસંત વિજય અને ચક્રવાત મિથુનનો પૂર્વલાભ કર્યો ત્યારે રમા સસી દેવ્યાની અને મંથરાની અટિક જ્ઞાન થતા હિન્દ માતાને સંબોધન કરી અંતિમ પ્રાર્થના કરી. આના દ્વારા તમે કઈ કઈ કૃતિ યાદ રાખી શકશો? તો નામ પરથી આપણે પહેલું છે એમની મારી કિસ્તી બરાબર, મારી કિસ્તી જે છે એ યાદ રહી જશે કારણ કે એમની પહેલી એમણે લખવાની શરૂઆત મારી કિસ્તી દ્વારા કરી હતી. મારી કિસ્તી, વસંત વિજય, ચક્રવાત મિથુન આ ખંડ કાવ્યો. પૂર્વલાભ પ્રિય સંગ્રહ છે, રમા સસી દેવ્યાની મંત્રા આ એમના નાટકો છે. અતિ જ્ઞાન, હિન્દ માતાને સંબોધન મોસ્ટ આઈએમપી મિત્રો, અને અંતિમ પ્રાર્થના કૃતિઓ તમે સહેલાઈથી યાદ રાખી શકશો બરાબર. તો ચાલો જોઈએ એમનું સાહિત્ય સર્જન. સાહિત્ય સર્જનમાં જો આ પૂર્વલાભ મુખપૃષ્ઠ આપેલું છે, આ તો તમારે યાદ રાખવાનું જ છે બરાબર, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ખંડ કાવ્ય છે આ બધા, રમા, મૃગતૃષ્ણા, દેવ્યાની, મંથરા, વસંત પ્રાર્થના, અંતિમ પ્રાર્થના, સાગર અને સસી, ભરત, અતિ જ્ઞાન, હિન્દ માતાને સંબોધન આ એમના ખંડ કાવ્યો છે. આપણે ત્રિકમાં જોઈ એટલી કૃતિ તમારે યાદ રાખવાની છે બરાબર. નાટક છે સલીમ શાહ, ગુરુ ગોવિંદજી, રોમન સ્વરાજ. રોમન સ્વરાજ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે કે રોમન સ્વરાજ નાટક કોનું છે? તો કવિ કાંતનું બરાબર, રોમન સ્વરાજ. વાર્તા છે કુમાર અને ગૌરી, હીરા માણેકની મોટી એક ખાણ. અન્ય સાહિત્યમાં જોઈએ પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર, શિક્ષણ અને ઇતિહાસ, ગીતાંજલિ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિને લખી હતી બરાબર, તે ગીતાંજલિનો એમણે અનુવાદ કરેલું છે અને નીતિશાસ્ત્ર આ એમણે અનુવાદ કર્યા છે. ત્રિકમાં જે કૃતિઓ જે છે એ તમારે યાદ રાખવાની છે. હવે એમની પંક્તિઓ જો મિત્રો, કવિ આવે ને તો એમની પંક્તિઓ પણ પરીક્ષામાં પૂછાયેલી છે, તો તમને જે ટીક કરાવે એ પંક્તિ તમારે યાદ રાખવાની છે બરાબર. તો ચાલો પહેલી જ પંક્તિ છે, જલધિ જલદલ ઉપર ડામિની ડમકતી, યામિની વ્યોમસરા માહી સરતી. પંક્તિ પૂછાય તો આપણે શું લખીશું? કાંડ. જલધિ જલદલ ઉપર ડામિની ડમકતી, યામિની વ્યોમસરા માહી સરતી. ઉદગ્રીવ ત્રસ્તી કરતા નભ શૂન્ય ભાસે, ઝાંકી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. દિશે છે ક્રૂરતા કેવી કરતાની, કરણી મહી ત્રાટા જો હોય તો કેમ સંભાળને નહીં. જાણે બધું તથાપી કહેવાની રજા નહીં, જાણે બધું તથાપી કહેવાની રજા નહીં, સમાવી ન શકે તેથી મૂંઝાઈ મનની મહી. મોસ્ટ આઈએમપી મિત્રો પૂછાઈ ગયેલી પંક્તિ, ઓ હિન્દી દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ તમોની વંદન સ્વીકારજો અમારા. પરીક્ષામાં પૂછાય તો આપણે શું લખીશું? કાંત બરાબર. કાંત નહીં હોય તો એમનું પૂરું નામ હશે. કયું નામ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. યાદ રાખવાની છે આ પંક્તિ તમારે, યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. આ પંક્તિ મિત્રો, પંક્તિના કરતા જે છે રચયિતા એનું નામ તો નથી પૂછાયું, પરંતુ આ છંદમાં અવારનવાર પૂછાઈ ગયેલી છે એટલે આ પણ મોસ્ટ આઈએમપી પંક્તિ છે બરાબર. તમે અક્ષર ગણશો ને તો તમને ખ્યાલ આવશે 21 અક્ષર છે. કેટલા અક્ષર છે? 21 અક્ષર. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 21 અક્ષર બરાબર. 21 અક્ષરનો છંદ એટલે કે સ્ત્રકધરા. કયો છે? સ્ત્રકધરા. પરીક્ષામાં પૂછાયેલી છે તો આ પંક્તિ તમને પૂછાય તો એનો છંદ પૂછાય છે. જો મિત્રો, સ્ત્રકધરા ની અંદર પાછળ જ રા ની અંદર તમને શું દેખાય છે? 21 દેખાય જાય એટલે 21 અક્ષર હોય તો કયો છંદ આવશે? સ્ત્રકધરા આવશે બરાબર. આપણે જે છંદ અલંકાર શીખીશું ને ભણશું ત્યારે શીખીશું. તો આટલી પંક્તિ તમારે યાદ રાખવાની છે કવિ કાંત વિશે. આ નામ પૂછાય ને તો હિન્દી દેવભૂમિમાં એમનું નામ યાદ રાખવાનું હશે, અને ધીમે ધીમે છતાંથી કુસુમ રજ લઈ ડોળતો વાયુ હોય એ અદ્રકવાર છંદમાં પૂછાઈ ગયેલી છે, તો એમાં કયો છંદ આવે છે? સ્ત્રકધરા બરાબર. તો કાંત વિશે મિત્રો તમે આટલું કરશો તો ઇનફ છે. તો જોતા રહો મારી સાથે કૌતિલ્ય એકેડેમી સુરત.